નમસ્કાર દર્શક મિત્રો સુદાન માર્ગ સરકારી દળો અને સશસ્ત્ર દળો વચ્ચે અથડામણ ત્રીજા દિવસે પણ ચાલુ રહી છે આ અથડામણમાં મૃત્યુઆંક સોની નજીક પહોંચી ગયો છે જ્યારે છસો લોકો ઘાયલ થયા છે ડોક્ટરની સેન્ટર કમિટીએ જણાવ્યું હતું કે રાજધાની દક્ષિણ ભાગમાં સોમવારે સવારે એક હોસ્પિટલ તોપના બારમાં ભોગ બની હતી આ હુમલામાં ફરી એકવાર આતંક અને ગભરામટનો માહોલ સર્જાયો હતો જોકે તેમાંથી કોઈ દર્દી કે હોસ્પિટલના સ્ટાફને નુકસાન થયું નથી રાજધાની ખારતુમમાં લોકોએ જણાવ્યું કે સવારની નમા બાદ અથડામણ વધુ તીવ્ર બની ગઈ હતી આખી રાત ગોળીબાર અને વિસ્ફોટના અવાજ સંભળાયા હતા લક્ષકરી નેતા અબ્દેલ ફતાહ અલ બુહરાન અને અર્ધ સરકારી કમાન્ડર મોહમ્મદ હમદાન ડગલો વચ્ચે ઘણા દિવસોથી સંઘર્ષ ચાલી રહ્યો હતો છેલ્લા કેટલાક મહિનામાં બંને જનરોએ ખુલ્લે આમ એકબીજાની આકરી ટીકા કરી હતી સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ ખાદ્ય કાર્યક્રમમાં શનિવારે ત્રણ કામદારો માર્યા ગયા હતા જે બાદ સંયુક્ત રાષ્ટ્રએ તમામ કામગીરી પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂક્યો છે યુએન એજન્સીના કાર્યવાહક નિર્દેશક સેન્ડી મેકમેને શનિવારે જણાવ્યું હતું કે સુરક્ષા પરિસ્થિતિને કારણે સુદાનમાં તમામ કામગીરી હાલ પૂરતી સ્થગિત કરવામાં આવશે ડબલ્યુએફી સુદાનના લોકોને મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે જેઓ ગંભીર ખાદ્ય સુરક્ષાનો સામનો કરી રહ્યા છે જો અમારી ટીમોની સલામતીની ખાતરી ન હોય તો અમે અહીં કામ કરી શકતા નથી બધા પક્ષોએ કરાર પર આવવું જોઈએ જે માનવવાદી કામદારોની સલામતીને સુનિશ્ચિત કરે છે